गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे धोरण 6 માં અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરીશું, જેમાં આગળના વિડિયોમાં આપણે જોઈ ગયા કે યુનિટ 1 ચાલુ હતું આપણે, તેમાં 1 નંબરની પોયમ આપણે જોઈ હતી યુનિટ 1 માં કે વેર વર યુ, તેનો પણ આપણે અભ્યાસ કર્યો હતો પોયમનો, જ્યારે એક્ટિવિટી 1 2 અને 3 આપણે જોઈ ગયા હતા. ગયા વિડિયોમાં આપણે જોયું હતું કે ટેબલ ઉપર અમુક વસ્તુ આપેલી હતી, वेनसडे में पण आवशे ए, थर्सडे में पण
ए आवशे, फ्राइडे मां पी अने सैटरडे मां पण पी आवशे। हवे आगळना नाम आपणने पुस्तकमां आपेला नथी तो ए नाम आपणे लखवाना छे जाते अने तेनी विगतो पण आगळने आपणे जाते ज पूरवानी छे। तो आगळनुं नाम आपणे लखीशुं नेहा, नेहा। तो नेहा नुं आपणने सोमवारे लखीशुं एब्सेंट, ट्यूजडे मां प्रेझेंट, वेडनेसडे मां आवशे प्रेझेंट, हवे थर्सडे मां पण प्रेझेंट छे अने फ्राइडे मां पण प्रेझेंट अने सैटरडे मां पण प्रेझेंट आवशे। हवे अहीं आपणे बीजुं एक नाम लखीशुं आला। તમારી રીતે પણ બાળકો તમારે ઘરે જો નામ બદલીને લખવા હોય તો લખી શકાય। તો આગળ આલા, તો આલા નું પણ આમાં આવશે પ્રેઝન્ટ, આમાં પણ પ્રેઝન્ટ, આમાં એબ્સન્ટ, અહીંયા પ્રેઝન્ટ અને અહીંયા બી પ્રેઝન્ટ આવશે। હવે 5 નંબરમાં જોઈએ તો આપણું છે રોહણ, રોહનનો આવશે પ્રેઝન્ટ, આમાં પણ પ્રેઝન્ટ આવશે, થર્સડેમાં પણ પ્રેઝન્ટ અને આમાં બી પ્રેઝન્ટ। હવે છેલ્લું નામ આપણે જોઈએ ઝલક, ઝલકનો મંડેમાં આવશે એબ્સન્ટ, આમાં બી આવશે એબ્સન્ટ, અહીંયા આવશે પ્રેઝન્ટ, થર્સડે પ્રેઝન્ટ। હવે આ કોઠો આખો આપણે પૂરી દીધો છે જ્યાંથી કરીને તમને હવે એનો ખ્યાલ આવી ગયો હશે કે પી એટલે પ્રેઝન્ટ અને એ એટલે એબ્સન્ટ, એબ્સન્ટ એટલે ગેર હાજર। હવે અહીંયા આપણે જોઈએ કે રાજેશ, રાજેશ નું તેમાં એબ્સન્ટ છે તો થર્સડે, થર્સડે માં રાજેશ જે છે તે એબ્સન્ટ છે। હવે પ્રિયા, તો પ્રિયાનો સેમાં એબ્સન્ટ છે તો ટ્યુઝડે, વેડનેસડે, થર્સડે આ ત્રણમાં એબ્સન્ટ છે। હવે નેહાન, તો નેહાનો એબ્સન્ટ સેમાં છે તો મંડે, એનો મંડે હોય એટલા મંડેમાં છે એબ્સન્ટ। હવે આલાકનું જોઈએ તો આલાકનો વેડનેસડે, એનું પણ એકમાં જ એબ્સન્ટ આપેલું છે। હવે રોહનનું, રોહનનો બધામાં શું છે એબ્સ પ્રેઝન્ટ, એનો એબ્સન્ટ નથી, તે ગેરહાજર નથી, બધામાં પ્રેઝન્ટ છે। હવે ઝલક, તો ઝલકનો આપણે જોઈએ તો મંડે અને ટ્યુઝડે બેમાં શું આપેલું છે એબ્સન્ટ। આખો કોઠો આપણે સમજી લીધો। હવે આના ઉપરથી આપણે પ્રશ્નો બનાવવાના રહેશે જેમાં પ્રથમ આપણે આપણે એક ઉદાહરણ આપ્યું છે કે વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે, તો જવાબમાં શું કહ્યું છે યસ આઈ વોઝ। તો શું કહે છે વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે એટલે કે તમે ગયા સોમવારે હાજર હતા, શું ગયા સોમવારે તમે હાજર હતા લાસ્ટ મંડે એટલે કે ગયા સોમવારે, તો શું કહે છે યસ આઈ વોઝ, તો હા હું હાજર હતો। હવે આના આ જે આ ફોટો છે એના ઉપરથી આપણે શું બનાવવાનું છે પ્રશ્નો અને તેના જવાબ આપવાના રહેશે। આવી રીતે ફોટો તમારી પણ નોટબુકમાં ઘરેથી સરસ લીટીઓ દોરીને અને આવી રીતે લાઈનમાં બધા જ નામ લખવાના, પ્રથમ નંબર આપવાના, પછી ને અને પછી શું આવશે વાળના નામ આવશે। આવી રીતે વાળના નામ અહીંયા મેં શોર્ટમાં લખ્યા છે, તમારે અહીંયા મંડે, ટ્યુઝડે, વેડનેસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે એવી રીતે નામ લખવાના રહેશે અને આવી રીતે લીટીઓ દોરીને અને સરસ મજાનો ફોટો બનાવવાનો છે અને બધાએ જ આવી રીતે પ્રેઝન્ટ એબ્સન્ટ એવી રીતે લખવાનું છે। હવે બાળકો આપણે આ ફોટો સમજી લીધો, તમને પ્રેઝન્ટ અને એબ્સન્ટના પણ સમજણ પડી ગઈ હતી। હવે આના ઉપરથી આપણે પ્રશ્નો અને તેના જવાબ આપીશું। હવે અહીંયા જે પ્રશ્નો આપેલા છે તેમાં આપણે પ્રથમ જોયું કે વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે, શું કહે છે કે શું તમે લાસ્ટ મંડે એટલે કે ગયા સોમવારે શું તું
प्रेजेंट એટલે હાજર હતો તો શું આપે છે જવાબ આન્સર માં આવશે યસ આઈ વોઝ હા હું હાજર હતો હવે અહીંયા જે વોઝ આપણે જોઈએ વોઝ તો વોઝ જે છે એ શું આવશે એક વ્યક્તિ માટે વપરાય છે વોઝ એટલે કે હતી કે હતો જે ભૂતકાળની વાત છે કે હતી કે હતો કઈ કાળની એની વાત છે તો એક વ્યક્તિ માટે જે એક વ્યક્તિ હોય તેના માટે શું વપરાય વોઝ હવે વે વે તમે પણ જો પરીક્ષામાં પૂછાય તો આપણે તેના આન્સર લખવાના હોય તો વાક્ય બનાવવાનું હોય તો વોઝ તો એક વ્યક્તિ હોય તો શું વપરાય છે વોઝ અને જો વે વે શેના માટે વપરાય તો બે વ્યક્તિ માટે બે કઈ બાબતો છે તો ભૂતકાળની બાબતો હતી કે હતો તે બતાવવા માટે એક વ્યક્તિ હોય તો વોઝ વપરાય છે જ્યારે બે વ્યક્તિ માટે શું વપરાય છે વે બે વ્યક્તિ માટે શું વપરાય છે તો વે હવે આપણે અહીં એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલમાં આવશે ધારો કે અહીંયા નેહા હોય તો શું આવે વોઝ શું છે એક વ્યક્તિ હવે અહીંયા એમ હોય કે રાજેશ एन नेहा राजेश एन नेहा अब यहां શું છે બે નામ છે તો તેની વાત થઈ બે વ્યક્તિઓની રાજેશ એન નેહા તો અહીંયા શું આવશે બે શું આવે બે અહીંયા એક વ્યક્તિની વાત કરવામાં આવી હોય તો વોઝ આવે જ્યારે બે વ્યક્તિની વાત કરવામાં આવે તો શું આવે વે તો નેહા વોઝ હશે ને જો રાજેશ એન્ડ નેહા એટલે કે બે જણની વાત કરવામાં આવી હોય તો વેર આવશે તો આવી રીતે આપણે વાક્યમાં લખી શકીએ હવે અહીંયા આપ્યું છે કે હઈ આપે ઉદાહરણ પ્રમાણેના વાક્યો બનાવો અને વર્ગમાં રજૂ કરો તેના क्वेश्चन नंबर जो वाक्य है ते आप पूछे कि प्रिया वाज एब्सेंट ऑन ट्यूसडे तो शू कहे छे कि प्रिया मंगलवार वाज एब्सेंट એટલે કે ગેરહાજર હતી પ્રિયા વોઝ અહીંયા શું આવ્યું આપણે જોયું પ્રિયા કોણ છે એક વ્યક્તિ પ્રિયા એક નામ એક વ્યક્તિ આપ્યું છે તો શું આવ્યું વોઝ તો પ્રિયા વોઝ એબ્સેન્ટ આપણે જોયું એબ્સેન્ટ એટલે ગેરહાજર તો ઓન ટ્યુઝડે तो ट्यूजडे એટલે મંગળવાર તો પ્રિયા મંગળવારે ગેરહાજર હતી હવે બે નંબરમાં આવ્યું છે રાજેશ એન્ડ પ્રિયા રાજેશ એન્ડ પ્રિયા વેર એબ્સેન્ટ ઓન થર્સડે હવે અહીંયા બે નામ આપવામાં આવ્યું છે આપણે જો બે માણસ બે વ્યક્તિ હોય તો શું આવે બે બે જણ હોય બે બે જણ માટે જો વાત કરવામાં આવી હોય તો અહીંયા વેર આવશે તો રાજેશ એન્ડ પ્રિયા વેર એબ્સેન્ટ ઓન થર્સડે તો રાજેશ અને પ્રિયા શું હતા થર્સડે થર્સડે એટલે કે ગુરુવારે ગેરહાજર હતા રાજેશ અને પ્રિયા શું હતા ગુરુવારે ગેરહાજર હતા હવે ત્રીજા નંબરનું જે વાક્ય આપ્યું છે આપણે તો રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેડનેસડે એટલે કે રાજેશ શું હતો બુધવારે હાજર હતો રાજેશ વોઝ હવે રાજેશ અહીંયા એકલો છે એક જણની વાત કરવામાં આવી છે તો રાજેશ જોડે વોઝ આવશે તો રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેડનેસડે કે રાજેશ બુધવારે હાજર હતો તો આપણે જોયું કે વે વોઝ અને વે કઈ રીતે વપરાય છે હવે આવા જે આપણે અહીંયા ત્રણ વાક્યો જોયા એવા જ આપણે નીચેની જે લીટી આપેલી છે તેમાં એવા જ બીજા પણ વાક્યો બનાવીશું જે આપણે ફોટો જોયા આગળ દોરીને તેના પરથી આપણે બીજા વાક્યો બનાવવાના છે તો અહીંયા આપણે પહેલું વાક્ય બનાવીશું જેમ પ્રથમ આપણે એક્ઝામ્પલ આપેલું હતું કે વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે તો આપણે આન્સરમાં લખી દીધું યસ આઈ વોઝ હા હું હાજર હતો શોર્ટમાં જે જવાબ આપે છે કે યસ આઈ વોઝ જો આપણને પ્રશ્ન રીતે પૂછ્યું હોય તો આપણે શોર્ટમાં કઈ રીતે જવાબ આપે કે યસ આઈ વોઝ હા હું હતો
હવે જે વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે એવું જ આપણે બીજું વાક્ય બનાવીશું કે વેર યુ પ્રેઝન્ટ ઓન મંડે ભૈયા શું કહે છે પ્રશ્ન પૂછે છે કે વેર યુ એટલે કે શું તું સોમવારે હાજર હતો Where you present on Monday? तो आंसर क्या आ से? Yes. Yes, I was. Yes, I was present. I was present on Monday. अबे यहाँ पे प्रश्नार्थ वाक्य यहाँ वेल्यू थी प्रश्न पूछियो तो यस आपसे प्रश्नार्थ चिन्ह हवे अहीं आंसर आव्यो यस आई वोज प्रेजेंट ऑन मंडे शुं होय छे हा हूँ सोमवारे हाजर हतो आपणे बीजो वाक्य बनावीशुं के કે હુ વેર પ્રેઝન્ટ ઓન થર્સડે તો ગુરુવારે
कौन हाजर था गुरुवारे कौन हाजर था तो अहीं आपणे आंसर में लखीशु के नेहा आला रोहन एन झलक झलक वे प्रेजेंट प्रेजेंट और थर्सडे तो શું પૂછે છે કે હુ વેર પ્રેઝન્ટ ઓન થર્સડે તો ગુરુવારે કોણ હાજર હતા તો અહીંયા વધારે નામ છે તો શું આવે વેર તો નેહા આલા રોહન એન ઝલક વેર પ્રેઝન્ટ ઓન થર્સડે નેહા આલા રોહન એન ઝલક અને ઝલક એમ કે ગુરુવારે હાજર હતા આ જે ચાર લોકો છે તે ગુરુવારે હાજર उदाहरण भारती
एंड कल्पेश आ बधा ज नाम आपेला छे। हवे अहींया लखेल छे जग्यानुं नाम के एट द पोस्ट ऑफिस। बीजा नंबर में आपेलुं छे ऑन हर हा एट महेंद्र महेंद्रस ऑफिस। आगळ आपेलुं छे एट द सर्कस इन अ मीटिंग अने छेले आवशे इन द हॉस्पिटल। एक्टिविटी फाइव में आपणे आ रीतना फोटो आपेलो छे जे व्यक्तिओनी विगतो आड़े आवी थई गई छे, तो नीचे आपेला वाक्य वांचीने ते विगतोने योग्य रीते जोड़वानी छे। હવે છેલ્લે આપેલું છે લાસ્ટ સન્ડે લાસ્ટ વીક। લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, ટુડે મોર્નિંગ તો આવશે આજે સવારે। યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે, ને છેલ્લે આવશે ઓન મંડે એટલે સોમવારે। તો આ બધી જે વિગતો આપણે ભરી ફોટામાં તે આડી અવળી છે તેને યોગ્ય રીતે જોડવાની છે। તો એક્ઝામ્પલમાં આપણે નીચે આપ્યું છે કે હેટ વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ, ये आपने लिखे हेड एट द सर्कस ने आपने लिखे लास्ट नाइट। अबे वंदना जो नाम छे वंदना, पण ये आपने एग्जांपल में आपने लिखे कि डॉक्टर सा वाज इन अ मीटिंग लास्ट वीक, तो डॉक्टर सा इन अ मीटिंग, डॉक्टर श्या इन अ मीटिंग, आप शू आवशे इन अ मीटिंग इन अ लास्ट वीक। तो डॉक्टर श्याम लास्ट वीक એટલે કે ગયા અઠવાડિયે મીટિંગમાં હતા, હે તો ગઈ રાત્રે સર્કસમાં હતો। હવે આગળ વાક્ય હશે કે જાસ્મી એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે, તો જાસ્મી એન્ડ ચમેલી ઇન ધ હોસ્પિટલ ઓન મંડે। મંડે એટલે આવશે કે જાસ્મી એન્ડ ચમેલી, તો શું આપણે જાસ્મી એન્ડ ચમેલી જોડે વેર, તો અહીંયા આપણે વેર વચ્ચે મૂકીશું, શું મૂકીશું અહીંયા વેર, અહીંયા હેડ હેડ જોડે શું આવશે વોઝ, આપણે આગળ જોઈ ગયા વોઝ એટલે એનું કે એક નામ હોય એક વ્યક્તિ હોય તો વોઝ આવે, અહીંયા મિસ્ટર ડોક્ટર સાહેબ છે તો અહીંયા પણ વોઝ આવશે, અને જાસ્મી એન્ડ ચમેલી તો બે નામ છે તો અહીંયા શું આવશે વેર। તો આપણે આખું વાક્ય વાંચીએ કે જાસ્મી એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે, હે હેટ વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ, ડોક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ વીક। અહીંયા વોઝ અને વેર લગાવીને આપણે વાક્ય બનાવવાનું છે। હવે આગળ આવશે વંદના, વંદના વોઝ, વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ, એટલે કે આજે સવારે, આજે સવારે વંદના ક્યાં હતી તો પોસ્ટ ઓફિસમાં। આગળ છે ભારતી એન્ડ કલ્પેશ, ભારતી એન્ડ કલ્પેશ જોડે શું આવશે વેર, ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્ર ઓફિસ, તો મહેન્દ્રની ઓફિસમાં, મહેન્દ્રની ઓફિસમાં ટુડે મોર્નિંગ, ફરીથી લઈશું
के पार्टी एंड कल्पेस वेर एट महिंद्रास ऑफिस टुडे मॉर्निंग એટલે કે આજે સવારે ભાટી અને કલ્પેશ ક્યાં હતા મહિન્દ્રની ઓફિસમાં એવી રીતે બીજું વાક્ય બનશે કે ભાટી એન્ડ કલ્પેશ વેર ઇન ધ હોસ્પિટલ ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે ભાટી અને કલ્પેશ ક્યાં હતા તો હોસ્પિટલમાં ભાટી અને કલ્પેશ ગયા અઠવાડિયે હોસ્પિટલમાં હતા હવે આગળનું વાક્ય બનશે મિસિસ વાઘેલા વોઝ ઓન હર ફાર્મ આપણે નામની પાછળ શું લગાવીશું વોઝ એક વ્યક્તિ હોય એક નામ હોય તો શું આવે વોઝ અને બે હોય તો વે તો મિસ વાઘેલા એક વ્યક્તિ છે તો વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે તો લાસ્ટ સન્ડે કે ગયા રવિવારે મિસ વાઘેલા ક્યાં હતા તેમના ખેતરમાં હવે આગળ આવશે વંદના વોઝ ઓન હર ફાર્મ યસ્ટરડે એટલે કે વંદના ગઈ કાલે શું હતી તેના ખેતરમાં હતી વંદના વોઝ ઓન ધ ફાર્મ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે તો ક્યાં હતી ગયા રવિવારે તેના ખેતરમાં હવે વંદના વોઝ ઓન હર ફાર્મ યસ્ટરડે વંદના ક્યાં હતી તો ગઈ કાલે તેના ખેતરમાં હતી ક્યાં હતી તેના ખેતરમાં હવે છેલ્લે આપેલું છે વાક્ય 8 નંબરમાં કે ડોક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ હવે ફરીથી આવી ડોક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ડોક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ એટલે કે આજે સવારે ડોક્ટર શાહ ક્યાં હતા હોસ્પિટલમાં ડોક્ટર શાહ આજે સવારે ક્યાં હતા હોસ્પિટલમાં ડોક્ટર શાહ આજે સવારે હોસ્પિટલમાં હતા હવે નીચે આપણે એ રીતે કોઠો આપેલો છે ખાલી જેમાં આપણે નામ લખવાના છે અને આ રીતે જે બધી વિગતો છે એ ભરવાની છે એની નીચે તેના સિવાય બીજા વાક્ય બનાવવાના છે તો આ જે વિગતો છે આજે આજે સુધી આપણે જોયા બે કોઠા જે એબ્સન્ટ અને ટેબલનો હાજરીપત્રકનો જે કોઠો હતો એ આજે આપણે જોયો તેમાંથી બીજા વાક્યો પણ બનાવ્યા અને તેના આન્સર પણ આપણે આપ્યા અને બીજો કોઠો પણ આપણે જે વિગતો આડા આવી છે તેને જોઈ હવે એના જેવા જ આવે બીજા સેન્ટેન્સીસ આપણે આવતા વિડીયોમાં જોઈશું હવે આજે જે હોમવર્ક છે તે તમારે આ બધો કોઠો નોટબુકમાં સારી રીતે લખવાનું છે તે હાજરીપત્રકમાં બધી જ વિગતો સરસ રીતે ભરવાની છે થેન્ક યુ